બાળકો આજે આપણે ધોરણ 4 અંગ્રેજીમાં સ્વાધ્યાય પોથીમાંથી ભાગ 4 વિશે સમજૂતી મેળવીશું. હવે જો બાળકો, અહીંયા આપણને મેં તમને જે આગળ ભાગ 3 માં જે વિડિયોમાં સમજાવ્યું હતું ને કે અમુક ચિત્રો હતા અને એ ચિત્રો જોઈ અને આપણે પ્રશ્નોના જવાબ આપ્યા હતા, જેવી રીતે કે રોકી રેબિટ, ડિમ્પુ ડોગ, ગીટુ ગોટ. હવે એ જ પ્રમાણે એ ચિત્રો જોઈ અને અહીંયા આપણે આ ખાલી જગ્યા પૂર્ણ કરીશું. જો બાળકો, બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રોના આધારે ખાલી જગ્યા પૂરો. હવે કૌંસમાં તમને ઘણા બધા શબ્દો આપેલા છે, જેવી રીતે કે ક્લાઇમ્બિંગ, રનિંગ, ડાન્સિંગ, રાઇટિંગ, કીપિંગ, વોચિંગ અને રીડિંગ. હવે અહીંયા તમને નીચે ખાલી જગ્યાઓ આપેલી છે, તો તમારે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે જે ચિત્રો જોયા હતા ને કાલે વિડીયોમાં, જેવી આ બધા જ ચિત્રો જે તમારી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 38 પર આપેલા છે, તે ચિત્રો જોઈ અને તમારે આ ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. તો સૌપ્રથમ પહેલી ખાલી જગ્યા જોઈએ, રોકી ઇઝ ખાલી જગ્યા. તો બાળકો, રોકી શું કરે છે? રોકી ઇઝ શું કરે છે? રનિંગ. તો અહીંયા જવાબ લખીશું આપણે, રોકી ઇઝ રનિંગ, એટલે કે રોકી દોડી રહ્યો છે. રોકી રેબિટ તમે ચિત્રમાં જોઈ શકો છો કે સસલું દોડી રહ્યું છે અને એનું નામ શું છે? રોકી. માટે આપણે અહીંયા લખીશું, રોકી ઇઝ રનિંગ. હવે બીજું છે કુકુ. કુકુ ઇઝ ખાલી જગ્યા અ પોએમ. કુકુ ઇઝ ખાલી જગ્યા અ પોએમ. તો જવાબમાં લખીશું, કુકુ ઇઝ, કુકુ શું કરે છે બાળકો? રીડિંગ. તે વાંચી રહી છે કાવ્યને. તો અહીંયા લખીશું, કુકુ ઇઝ રીડિંગ અ પોએમ. મોનુ, મોનુ શું કરે છે? મોનુ મંકી. મોનુ ઇઝ ખાલી જગ્યા ટ્રી. તો એ તે શું કરી રહ્યો છે? ઝાડ પર ચડી રહ્યો છે. અને ચડવું એને અંગ્રેજીમાં શું કહેવાય? ક્લાઇમ્બિંગ. તો અહીંયા લખીશું, મોનુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. એના પછી આગળ ડિમ્પુ. ડિમ્પુ ડોગ તે શું કરી રહ્યો છે? ટીવી જોઈ રહ્યો છે. જોવું એને અંગ્રેજીમાં શું કહીશું આપણે? વોચિંગ. તો અહીંયા લખીશું, ડબલ્યુ એ ટી સી એચ આઈ એન જી, વોચિંગ અ મૂવી. ડિમ્પુ ઇઝ વોચિંગ અ મૂવી. આગળ જોઈએ પાંચમું, કીકુ. કીકુ ઇઝ સિંગિંગ એન્ડ ખાલી જગ્યા. કીકુ શું કરી રહી છે? કીકુ કોયલ શું કરી રહી છે? સિંગિંગ એટલે ગાવું. અને તેની સાથે શું કરી રહ્યું છે? સોરી, કીકુ ક્રો. કુકુ કોયલ અને કીકુ ક્રો તે શું કરી રહ્યો છે? કીકુ ક્રો સિંગિંગ એન્ડ ડાન્સિંગ. તો અહીંયા લખીશું જવાબમાં, કીકુ ક્રો ડાન્સ કરી રહ્યો છે અને સાથે સાથે ગીત પણ ગાઈ રહ્યો છે. ગીટુ ગોટ. ગીટુ ગોટ ઇઝ સ્કીપિંગ એટલે કે દોડા કૂદી રહી છે. એસ કે આઈ ડબલ પી આઈ એન જી, સ્કીપિંગ. કીટુ ઇઝ ખાલી જગ્યા બુક. કીટુ કેટ તે શું કરી રહી છે? રાઇટિંગ અ બુક. તો જવાબમાં લખીશું, કીટુ કેટ ઇઝ રાઇટિંગ એટલે કે પુસ્તક લખી રહી છે. હવે બાળકો આગળ જોઈએ, પાના નંબર 40 ઉપર પ્રશ્ન 3, ચિત્રો જોઈને યોગ્ય વાક્યો સામે રાઇટની નિશાની કરો. હવે બાળકો તમે જોઈ શકો છો સ્વાધ્યાય પોથીમાં કે અહીંયા ચિત્ર આપેલું છે, સાઈડમાં તમને બે ઓપ્શન આપેલા છે, બે વાક્યો છે, ગીટુ ઇઝ રનિંગ, ગીટુ ઇઝ સ્કીપિંગ. જે સાચું વાક્ય છે ચિત્ર જોઈ અને તમારે તેની ઉપર ચોરસ બોક્સમાં રાઇટની નિશાની કરવાની છે એ સાચું એમ. તો અહીંયા સૌથી પહેલું ચિત્ર જુઓ, ગીટુ છે શું કરી રહી છે? સ્કીપિંગ, દોડા કૂદી રહી છે. હવે અહીંયા તમને બે ઓપ્શન આપેલા છે, ગીટુ ઇઝ રનિંગ, રનિંગ એટલે દોડવું, અને ગીટુ ઇઝ સ્કીપિંગ, સ્કીપિંગ એટલે દોડા કૂદવા. તો હવે બાળકો આ બેમાંથી કયું આવશે? સ્કીપિંગ કરી રહી છે ને, તો અહીંયા આપણે સાચું કરીશું, ગીટુ ઇઝ સ્કીપિંગ. એ રીતે બીજું જોઈએ, મોનુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, મોનુ ઇઝ રાઇટિંગ અ બુક. તમે ચિત્રમાં જોઈ શકો છો કે મોનુ મંકી ઝાડ પર ચડી રહ્યો છે, તો માટે આપણે અહીંયા મોનુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી તેના પર રાઇટ કરીશું. ત્રીજું જોઈએ, કુકુ ઇઝ વોચિંગ અ મૂવી, કુકુ ઇઝ રીડિંગ અ પોએમ. તો કયું બાળકો સાચું લખીશું આપણે?
कुकू इज रीडिंग अ पोएम, कुकू पुस्तक अरे सॉरी काव्य वांची रही छे। चौथू जो ये किकू इज सिंगिंग, किकू क्रो सिंगिंग, किकू इज स्कीपिंग तो शू हे सिंगिंग, किकू गीत गाई रो छे। रॉकी रेबिट इज रनिंग, किटू कैट इज राइटिंग अ बुक, किटू कैट इज राइटिंग अ बुक। एना पछी आगळ डिम्पू इज वॉचिंग अ मूवी अने डिम्पू इज सिंगिंग एंड डांसिंग तो क्यों हे डिम्पू इज वॉचिंग अ मूवी। हवे बाळको आज प्रमाणे आने अनुलक्षीने आपणे थोड़ाक प्रश्नों पूछीने एना जवाब विशेनी चर्चा करीशुं के कोई पण व्यक्ति अथवा प्राणी अथवा पक्षीनी क्रिया जाणवा माटे ईज वडे प्रश्न पूछाय छे। कोई पण व्यक्ति के पक्षी के प्राणी नी आपणे पण ज्यारे पण आपणे एनी क्रिया जाणवी होय एटले के ते शुं करी कई क्रिया करी रह्या छे तो ए जाणवा माटे आपणे ईज वडे पण प्रश्न पूछी शकीए छीए के अने आ प्रश्ननो उत्तर आपणे यस अथवा नो मां होय छे। जो हूँ तमने बाळको उदाहरण तरीके समझाऊ के सौथी पहेला आपणे प्रश्न पूछ्यो छे के इज सी डांसिंग एटले के शुं ते नृत्य करी रही छे। हवे आपणे ज्यारे प्रश्न पूछीशुं ત્યારે સૌથી પહેલા જે ઈઝ છે એમાં આઈ જે છે એને કેપિટલ કરીશું અને લખીશું ઈઝ, એચ સ્મોલ લેટર ઈઝ ટી અને જે ક્રિયા છે તે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન ઈઝ ટી ડાન્સિંગ, શું તે નૃત્ય કરી રહી છે। જો જવાબ યસ હોય તો આપણે લખીશું યસ, પછી અલ્પવિરામ સી ઈઝ ડાન્સિંગ, હા તે નૃત્ય કરી રહી છે। પણ જો તેનો જવાબ ના હોય તો નો પછી અલ્પવિરામ સી ઇઝ, ઇઝ પછી તરત જ બાળકો નોટ આવશે। જ્યારે પણ આપણે નકાર વાક્ય બનાવીશું ને ત્યારે નકાર વાક્યમાં નો અને પછી નો અલ્પવિરામ એના પછી કરતા કે જે પણ સી હી ઈટ જે પણ છે તે એના પછી ઇઝ, ઇઝ પછી તરત જ નોટ આવશે અને એના પછી જે પણ ક્રિયા છે તે સી ઇઝ નોટ ડાન્સિંગ, ના તે નૃત્ય કરી રહી નથી। એ જ પ્રમાણે બીજું ઉદાહરણ જોયું, ઇઝ હી સિંગિંગ, શું તે ગીત ગાઈ રહ્યો છે। જો જવાબ હા છે તો લખીશું યસ હી ઇઝ સિંગિંગ, હા તે ગીત ગાઈ રહ્યો છે, હા તે ગાઈ રહ્યો છે। જો જવાબ ના છે તો લખીશું નો હી ઇઝ નોટ સિંગિંગ, ના તે ગાઈ રહ્યો નથી, અથવા તો ટૂંકમાં નો હી ઇઝ નોટ, નો હી ઇઝ નોટ। હવે જો એ જ રીતે આપણે હકારમાં જવાબ આપવો હોય શોર્ટમાં તો આ રીતે લખીશું યસ હી ઇઝ, હા તે છે, અથવા તો યસ હી ઇઝ, હા તે છે, અથવા તો કે હા તે ગીત ગાઈ રહ્યો છે કે હા તે નૃત્ય કરી રહી છે એ પ્રમાણે। હવે જો બાળકો એના વિશે હવે આપણે થોડાક ઉદાહરણ જોઈએ બીજા ચિત્ર પ્રમાણે તો તમને લોકોને વધારે સમજૂતી મળશે। કઈ રીતે જો સૌથી પહેલું છે ચિત્ર, બાળક શું કરી રહ્યો છે કિકિંગ એટલે કે દડાને લાત મારી રહ્યો છે। હવે અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે ઇઝ હી થ્રોઈંગ અ બોલ, શું તે દડાને ફેંકી રહ્યો છે। હવે આપણે જોયું કે તે દડાને લાત મારી રહ્યો છે એટલે જવાબ આવશે નહીં, નો। હવે નો જ્યારે જવાબ લખીશું એટલે કે નકાર વાક્યમાં તો સૌ પ્રથમ બાળકો આપણે લખીશું નો અલ્પવિરામ, નો પછી તરત જ અલ્પવિરામ, એના પછી અહીંયા જે હોય હી હોય તો હી, શી હોય તો સી, તમને જે પ્રશ્નમાં જે કરતા છે તે તમારે અહીંયા જવાબમાં લખવાનો છે। પ્રશ્નમાં તમને પૂછ્યું છે કે હી તો આપણે લખીશું હી, પ્રશ્નમાં તમને પૂછ્યું છે સી તો લખીશું સી, પ્રશ્નમાં હોય ઈટ તો લખીશું ઈટ। હવે અહીંયા છે કે ઇઝ હી થ્રોઈંગ અ બોલ, શું તે દડાને ફેંકી રહ્યો છે, જવાબમાં લખીશું આપણે નો અલ્પવિરામ, પછી આ જે હી છે તેને નીચે લાવીશું હી, હી પછી તરત જ ઇફ અને નોટ, તરત જ મેં તમને કહ્યું ને બાળકો કે ઇફ પછી તરત જ નોટ આવશે એટલે નો હી ઇઝ નોટ। હવે આખું વાક્ય લખવું હોય તો આ રીતે બનશે કે નો અલ્પવિરામ હી ઇઝ નોટ થ્રોઈંગ ધ બોલ, તે દડાને ફેંકી રહ્યો નથી। એ જ પ્રમાણે બીજું જોઈએ, જો છોકરી શું કરી રહી છે, હસી રહી છે, ઇઝ સી લાફિંગ, શું તે હસી રહી છે, તો જવાબમાં લખીશું યસ સી ઇઝ, હા તે હસી રહી છે,
અને યસ આ ટૂંકમાં જવાબ આપ્યો. પૂર્ણ જવાબ એટલે કે વાક્યને પૂર્ણ કરવા માટે આ રીતે પણ લખી શકાય કે યસ પછી અલ્પવિરામ સી, અહીંયા જે સી છે અહીંયા મૂકીશું સી, પછી તરત જ ઇઝ, અને જે ક્રિયા છે તે લાફિંગ, હા તે હસી રહી છે. હવે બાળકો એ પ્રમાણે આપણે થોડાક વધારે ચિત્રોની ચર્ચા કરીએ. જો સૌ પ્રથમ પહેલું ચિત્ર છે, શું કરી રહી છે છોકરી? દોરડા કૂદી રહી છે. તેને અંગ્રેજીમાં આપણે શું કહીશું? સ્કીપિંગ. હવે અહીંયા તમને પ્રશ્ન પૂછે છે ઇઝ સી જમ્પિંગ, શું તે કૂદી રહી છે? હા, પણ તે શું કૂદી રહી છે? દોરડા કૂદી રહી છે. માટે આપણે જવાબમાં લખીશું નો. પણ નો લખીશું એટલે કઈ રીતે? સૌથી પહેલા એન કેપિટલ ઓ નો અલ્પવિરામ, એના પછી તરત જ આવશે સી, નો સી ઇઝ, નકાર વાક્ય છે એટલે મેં કહ્યું એ પ્રમાણે તરત જ પાછળ લખીશું નોટ, નો સી ઇઝ નોટ. હવે આખું વાક્ય લખવા માટે આ રીતે લખીશું નો સી ઇઝ નોટ જમ્પિંગ, ના તે કૂદી રહી નથી. એ જ પ્રમાણે બીજું વાક્ય જોઈએ. ઇઝ હી રનિંગ, શું તે દોડી રહ્યો છે? તમે ચિત્રમાં જોઈ શકો છો કે તે દોડી રહ્યો છે, તો અહીંયા આપણે લખીશું જવાબમાં હા, તો યસ. પછી બાળકો તરત જ અલ્પવિરામ યસ, એના પછી હી ઇઝ, યસ હી ઇઝ. હવે આખું વાક્ય કઈ રીતે બનાવીશું? તો લખીશું આપણે યસ અલ્પવિરામ હી ઇઝ રનિંગ, ક્રિયા જે છે તે, હા તે દોડી રહ્યો છે. ત્રીજું જોઈએ, ઇઝ હી કિકિંગ ધ બોલ, શું તે દડાને લાત મારી રહ્યો છે? તમે જોઈ શકો છો કે તે દડાને ફેંકી રહ્યો છે, તો આપણે લખીશું જવાબમાં નો, નો અલ્પવિરામ હી તે ઇઝ નોટ, એટલે કે ના તે નથી કરી રહ્યો. આ આપણે જવાબ આપ્યો ટૂંકમાં. હવે આખું વાક્ય લખીશું આપણે નો હી ઇઝ નોટ કિકિંગ ધ બોલ, એટલે કે ના તે દડાને લાત મારી રહ્યો નથી. એ પ્રમાણે ચોથું જોઈએ, ઇઝ સી સિટિંગ, તમે ચિત્રમાં જોઈ શકો છો કે તે બેઠી છે, તો લખીશું જવાબમાં હા, યસ અલ્પવિરામ સી, સી પછી તરત જ ઇઝ સિટિંગ, શોર્ટમાં લખીએ તો યસ સી ઇઝ. હવે એ પ્રમાણે વાક્યને પૂર્ણ કરીએ, યસ સી ઇઝ સિટિંગ, હા તે બેસી રહી છે. એ પ્રમાણે પાંચમું વાક્ય જોઈએ, ઇઝ સી સિંગિંગ, તમે ચિત્રમાં જોઈ શકો છો કે તે શું કરી રહી છે? ડાન્સ કરી રહી છે, નૃત્ય કરી રહી છે. માટે આપણે જવાબમાં લખીશું નો, નો લખી અને અલ્પવિરામ નો સી ઇઝ નોટ. હવે આખું વાક્ય બનાવીશું આપણે નો સી ઇઝ નોટ સિંગિંગ, ના તે ગાઈ રહી નથી, તે શું કરી રહી છે? નૃત્ય કરી રહી છે. એ જ પ્રમાણે છઠ્ઠું જોઈએ આપણે વાક્ય, ચિત્ર જુઓ, તે શું કરી રહ્યો છે? ખાઈ રહ્યો છે. તો અહીંયા લખીશું ઇઝ હી ઈટિંગ, પ્રશ્ન પૂછ્યો છે આપણને કે તે શું ખાઈ રહ્યો છે, તો જવાબમાં લખીશું યસ હી ઇઝ, એટલે કે હા તે ખાઈ રહ્યો છે. હવે એ જ પ્રમાણે આખું વાક્ય પૂર્ણ કરીશું યસ હી ઇઝ ઈટિંગ, હા તે ખાઈ રહ્યો છે. હવે બાળકો તમારી સ્વાધ્યાયપોથીમાં પાના નંબર 43 43માં પેજ ઉપર જે પણ ચિત્રો અહીંયા આપેલા છે તે તમારે જાતે, મેં તમને સમજાવ્યું એ પ્રમાણે પૂર્ણ કરવાના રહેશે. આ તમારું હોમવર્ક છે. વિડીયો જોઈ અને શાંતિથી મેં તમને જે પ્રમાણે સમજાવ્યું તે જ પ્રમાણે તમારે આ ચિત્રો જોઈ અને પૂર્ણ કરવાનું રહેશે. એ જ પ્રમાણે બાળકો પાછળ આપણને અહીંયા સ્વાધ્યાયપોથીમાં ખાલી જગ્યા આપેલી છે હુ ઇઝ કોલિંગ પાઠના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો એમાં આપણે જોઈ લઈએ, સૌથી પહેલી ખાલી જગ્યા છે રોકી. રોકી ઇઝ ખાલી જગ્યા અ ટોય ટ્રેન,
આપણે ખબર છે તમને કે કુકુ જે છે એ બધાને કોલ કરે છે, કુકુ બધાને કોલ કરે છે. એ લેસનમાં આપણે સમજૂતી મેળવી છે કે કુકુ શું કરે છે, દરેકને ફોન કરે છે કે આર યુ ફ્રી, તું ફ્રી છે, પણ બધા જ અલગ અલગ ફોન ઉપાડે છે અને બધા જ બિઝી છે, કોઈ એની પાસે ચેક રમવા માટે તૈયાર નથી. પછી કોણ ફ્રી હોય છે, તેનો ફ્રેન્ડ કોણ છે, કીકુ ક્રો અને કુકુ કોયલ બંને ખાસ મિત્રો છે. એટલા માટે અહીંયા કીકુ ક્રો અને કુકુ કોયલ તે બંને જણા શું કરે છે, ચેસ રમે છે. તે પાઠના આધારે અહીંયા આપણને ખાલી જગ્યાઓ આપેલી છે, તો તે આપણે જોઈ લઈએ. રોકી ઇઝ ખાલી જગ્યા ટોય ટ્રેન મેકિંગ એટલે કે બનાવી રહ્યો છે. રોકી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન. એ પ્રમાણે બીજું, મોનુ ઇઝ ખાલી જગ્યા ઇન બેડ સ્લીપિંગ, તે પથારીમાં સૂઈ રહ્યો છે. જ્યારે બાળકો કુકુ બધાને ફોન કરે છે ને, ત્યારે કોણ કઈ કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે તે અહીંયા આપણે બતાવ્યું છે. કિટ્ટુ ઇઝ ખાલી જગ્યા મિલ્ક ડ્રિંકિંગ, તે દૂધ પી રહી છે, ડ્રિંકિંગ મિલ્ક. ગીટુ ઇઝ ખાલી જગ્યા કાઇટ ફ્લાઇંગ કાઇટ. કુકુ એન્ડ કીકુ આર ખાલી જગ્યા ચેસ પ્લેઇંગ ચેસ. ડિમ્પુ ઇઝ ખાલી જગ્યા હિઝ મોમ હેલ્પિંગ હિઝ મોમ, તેની મમ્મીને મદદ કરે છે. કીકુ ઇઝ ખાલી જગ્યા નથિંગ ડુઈંગ નથિંગ, તે કંઈ જ કરતો નથી. કુકુ ઇઝ ખાલી જગ્યા, કુકુ ઇઝ કોલિંગ, કુકુએ બધાને ફોન કર્યો હતો ને, માટે કુકુ ઇઝ કોલિંગ. તો બાળકો આજે આપણે આ ભાગ 4 પૂર્ણ કર્યો. એમાં તમે જે પણ વિડીયો જોઈ અને માહિતી મેળવી તે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાની રહેશે. થેન્ક યુ.